બારડોલી ખાતે ગુજરાત રાજ્ય જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બારડોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિચાર ગોષ્ઠી જાહેર સભાની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેશભૂષા તેમજ વાજિંત્રો અને નૃત્ય સાથેની ભવ્ય રેલી નીકળી હતી. જ્યારે બારડોલીના ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસીની વિવિધ 26 જાતિઓના સમૂહ સાથે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે યુનોએ જાહેર કરેલ છે, એના અનુસંધાને આજે આપણે ગુજરાત જનજાતિ કલ્યાણ આશ્રમ તરફથી આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને 9 ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરેલ છે એમાં ખરેખર હકીકત શું છે, જે વિદેશી માણસોએ એમની જે પરિસ્થિતિ અને આપણા ભારતની પરિસ્થિતિ અલગ છે. ખરેખર જોઈએ તો ગુજરાત કે આખા આપણા દેશમાં ભારતના બંધારણમાં અહીંના જનજાતિ સમાજને પૂરતો હકો આપેલા છે, જ્યારે બીજા વિશ્વના દેશો છે એમાં આ કોઈ જગ્યાના હકો આપેલા નથી. વિશ્વમાં કુલ ટોટલ જોઈએ તો 43 કરોડની વસ્તી આદિવાસી સમાજની છે, એમાં 11 કરોડ આપણા ભારત દેશમાં છે. અને 11 કરોડના જે વસ્તી છે એમાં આપણા ભારતના બંધારણે પૂરેપૂરું એમના હકો આપેલા છે અને એમાં પૂરેપૂરી બંધારણમાં જોગવાઈ કરેલી છે. જ્યારે બાકીના જે 32 કરોડ વિશ્વના છે એમના આદિવાસી સમાજ માટે ત્યાં કંઈ પણ જાતના હકો કે કોઈ પણ બંધારણ પણ હજુ સુધી બનાવેલું નથી. ખરેખર આ આદિવાસી દિવસ ઉજવણી તો ખરેખર એ લોકો માટે આ ખરેખર હોવો જોઈએ, અને આપણા ભારતમાં તો ખરેખર આ આપણે બધા બંધારણના હકો આપેલા જ છે.